મુંદ્રા જીઆઈડીસી ગોડાઉનમાંથી 125 કાપડના દોરાના બંડલોને ચોરી કરતા આરોપીની ધરપકડ કરતી મુંદ્રા પોલીસ. શ્રી મકરણ ચૌહાણ સાહેબ પોલીસ અધિક્ષક કચ્છ ભુજનાઓની સૂચના અને શ્રી આરએન વિરાણી પોલીસ ઇન્સ્પેક્ટર મુંદ્રાના માર્ગદર્શન હેઠળ મુંદ્રા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 7970 મુજબના ગુનાની તપાસ દરમિયાન કોલ ડિટેલ આધારે આરોપી અજીઝ અબ્દુલ સંત ઉંમર વર્ષ 33 હાલે અંજાર મૂળ સાડાવાડાને હસ્તગત કરી ઝીણવટી પૂછપરછ કરતા તારીખ 19/7/17 રોજ પોતે તથા તેનું મિત્ર કૌશિક પટેલ રાજકોટવાડો તથા અસલમ ચંગલ ભુજવાડો એમ ત્રણેય જણાઓએ જીઆઈડીસીના ગોડાઉન નંબર 6768માંથી આશરે 125 કાપડના દોરાના બંડલોની ચોરેલ કરી હતી. તે મુદ્દામાલ કાઢી આપતા જે પૈકી 80 બો કિંમત રૂપિયા 6,24,000નો જથ્થો રિકવર કરવામાં આવેલ છે અને ઉપરોક્ત આરોપીને અટક કરી વધુ પૂછપરછ ચાલુમાં છે. આ કામે હજી 2 આરોપીઓ કૌશિક પટેલ તથા અસલમ ચંગલને પકડવાના બાકી હોય તેમજ ગુનામાં વપરાયેલ વાહન ટેમ્પો તેમજ બાકીના કાપડના દોરાના બોક્સ કબજે કરવા માટે ઉપરોક્ત આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. મુંદ્રા પોલીસ ફર્સ્ટ ગોળ નંબર 79 પોલીસ સત્તાના કામે ગયા પામી સિવિલ ની અંદર જીઆઈડીસી પ્લોટ નંબર 68 ની અંદર દોરાના બંડલો હતા, જે બોક્સ હતા એની ચોરી થયેલી અને તપાસ દરમિયાન કોલ ડિટેલ આધારે નામ નંબર આવ્યા એ આધારે આરોપી અટક કરી. કેટલા આરોપી પકડાયા છે? અત્યારે એક આરોપી પકડાયા છે. શું માલ હતો એમાં ચોરીનો? એની અંદર 125 કાપડના દોરાના બંડલ. તો આગળની શું કાર્યવાહી ચાલી રહી છે? એમાંથી 80 બોક્સ કિંમત રૂપિયા 6,24,000નો રિકવર કરેલ છે તથા બીજા આરોપી છે કૌશિક પટેલ રાજકોટવાળો અસલમ ચંગર ભુજવાળા એને નામ ખોલ્યા છે એને પકડવાનું બાકી છે. તો આરોપીને શું રિમાન્ડ માંગ્યા છે? અત્યારે રિમાન્ડ આરોપી રિમાન્ડ માંગેલ છે. રિમાન્ડ નામ છે અત્યારે પાલારી જેલ ખાતે મોકલી આપેલ છે.